કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. આજે કઈ તારીખ થઈ? તારીખ 15/12/2020, વાર મંગળ. તો આપણે ગુજરાતી વિષય એટલે કે ધોરણ 2 માં અત્યારે ગુજરાતી વિષયનો વિડિયો જોઈએ છે અને તમે બધા ધોરણ 2 માં ભણો છો ને? વેરી ગુડ. તો આપણે ગુજરાતી વિષયમાં અત્યાર સુધી 12 વિડિયો જોઈ. કેટલી વિડિયો જોઈ? 12 વિડિયો. આજે વિડિયો નંબર 13 છે એટલે 13 નંબરની વિડિયોમાં આજે આપણે શું શીખીશું? રિવિઝન કરીશું. શું કરીશું? રિવિઝન કરીશું. અત્યાર સુધી તમે પાઠ 6 કેટલા પાઠ? પાઠ 6 છઠ્ઠા પાઠમાં તમે ઘણું બધું શીખી ગયા. જેમ કે પર્વતનો મુરબ્બો, પાઠનું નામ છે પર્વતનો મુરબ્બો. તો એમાં તમે મુરબ્બાની મજા કાવ્ય શીખ્યા ને? સરસ. અને કાવ્ય ઘણા બધા જણે મોડે પણ કરી દીધું છે, જે આપણે ઓનલાઈન ક્લાસમાં આપણે બધાએ એકબીજા પાસે મોડે બોલાવ્યું હતું ને. ત્યાર પછી આપણે ચિત્ર વર્ણન શીખ્યા હતા. કા ચિત્ર વર્ણન જોયું હતું. ચિત્ર વર્ણન ચિત્ર પરથી આપણે વર્ણન કરતા શીખ્યા હતા અને વાર્તા પણ બધાએ મોડે કરી દીધી છે એટલે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ શીખ્યા હતા. એ પહેલા એટલે કે ચિત્ર વર્ણન શીખ્યા. ચિત્ર વર્ણન પહેલા આપણે શું શીખ્યા? કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ પણ શીખ્યા હતા. ત્યારબાદ આજ પાઠમાં આપણે ઈવીએસનો એક ટોપિક ભણી ગયેલા. કયો ભણ્યા હતા? કોને ખબર છે? વેરી ગુડ. અવર હેલ્પર્સ એટલે આપણા સહાયકો. બરોબર, આપણા સહાયકો કહેવાય, વ્યવસાયકારો કહેવાય. આપણે બેમાંથી કંઈ પણ કહી શકીએ છીએ. તો વ્યવસાયકારો વિશે પણ શીખ્યા. ત્યાર પછી ચિત્ર વર્ણન પરથી આપણે પ્રશ્નોના જવાબ જોયા, ખાલી જગ્યા જોઈ, ખરા ખોટા જોયા અને ત્યાર પછી આપણે વર્ગીકરણ કરતા શીખેલા ને કે આપણને દુકાનોની વસ્તુઓના નામ મિક્સ એટલે કે ભેગા કરીને લખેલા હોય એને આપણે છૂટા પાડી અને જે પ્રોપર દુકાનમાં જે વસ્તુ મળે છે એવી રીતે આપણે લખવાનું છે. બરોબર છે. ત્યાર પછી આપણે બોર્ડ શીખેલા એટલે કે બોર્ડ પર જ મેડમે તમને મોટા મોટા બેનર દોરેલા હતા અને એમાંથી આપણે પ્રશ્નોના જવાબ પણ શીખ્યા હતા ને? વેરી ગુડ. ત્યાર પછી આપણે દુકાન આપણે કઈ વસ્તુ ક્યાં મળશે એ લેવા માટે ક્યાં જઈશું એના પણ પ્રશ્નોના જવાબ આપણે જોયા હતા. તો હવે આજે આપણે પાઠ 6 એટલે પાઠ 6 માંથી ટેસ્ટ લેવાનો છે. આપણો ટેસ્ટ પાઠ 6 માંથી જ આવશે. કેટલા માર્ક્સનો આવશે? 15 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? 15 માર્ક્સ. ઓકે, પાઠ 6 માંથી તમારે 15 માર્ક્સનો ટેસ્ટ પૂછાશે. તો એમાં આપણે જે ભણી ગયા છે એમાંથી જ પૂછાશે. તો આપણે જોઈએ પ્રશ્ન 1, વર્ગીકરણ કરો. પ્રશ્ન 1 કયો છે? વર્ગીકરણ કરો. એમાં જુઓ, અહીંયા તમને નામ બધા આપી દીધેલા છે એ તમારે અહીંયા અલગ પાડીને લખવાના છે. પાઉં, નાનખટાઈ, છાસ, ક્રીમ રોલ, ટોસ્ટ, પનીર, મઠો, કેક, લસ્સી, બ્રેડ, ત્યાર પછી છે ચીઝ અને દહીં. હવે આપણને બે દુકાનના નામ આપ્યા છે. એક છે બાર્બી બેકરી અને બીજું છે કૃષ્ણા બેકરી. તો ડેરીની પ્રોડક્ટ કઈ છે એટલે કે ડેરીમાં કઈ કઈ વસ્તુ મળે છે એ આપણે કૃષ્ણા ડેરીની નીચે લખીશું અને બેકરીની પ્રોડક્ટ એટલે બેકરીમાં મળતી આઈટમ આપણે ક્યાં લખીશું? બાર્બી બેકરીના નીચે લખીશું. ઓકે, તો પહેલા નંબરમાં છે પાન. કયું શું નામ છે? પાન. તો આપણે પાનની નીચે પહેલા લીટી દોરીશું અને પાન ક્યાં મળે? કૃષ્ણા ડેરીમાં મળશે પાન? નહીં મળે. ક્યાં મળશે? બેકરીમાં મળશે. ક્યાં મળશે? બેકરીમાં. તો આપણે લખીશું પાન. શું લખીશું? પાન. ત્યાર પછી છે નાનખટાઈ. તો નાનખટાઈ નીચે લીટી દોરીશું અને નાનખટાઈ ક્યાં મળશે? બાર્બી બેકરીમાં. તો આપણે લખીશું નાનખટાઈ. અત્યારે નાનખટાઈ ડેરીની પ્રોડક્ટમાં પણ મળતી હોય છે પણ આપણે આપણી સજાગોથી મુજબ જઈશું કે બાર્બી બેકરીમાં નાનખટાઈ મળે છે. ત્યાર પછી છે છાસ. તો છાસ ક્યાં મળે? બેકરીમાં મળે? ન મળે. ક્યાં મળે? ડેરીમાં મળે. એટલે આપણી સજાગોથીમાં ડેરીમાં આપેલું છે એટલે આપણે ક્યાં લખીશું? કૃષ્ણા ડેરીમાં. એટલે એક નંબર કરીને લખીશું છાસ. ત્યાર પછી છે ક્રીમ રોલ. તમે બધાએ ક્રીમ રોલ ખાધો છે? વેરી ગુડ, બધાએ ખાધો હશે. ક્રીમ રોલ ક્યાં મળે? સરસ, ક્યાં મળે? બેકરીમાં. તો આપણે અહીંયા લખીશું ક્રીમ રોલ. ત્યાર પછી છે ટોસ્ટ. શું છે? ટોસ્ટ. ટોસ્ટ ક્યાં મળે?
છે પનીર તો પનીર ક્યાં મળે પનીર બેકરી માં પણ મળતું હોય છે પણ આપણે ક્યાં લખીશું કૃષ્ણા ડેરી માં કેમ કારણ કે આપણે સ્વધ્યેય પોથી માં કૃષ્ણા ડેરી માં કઈ કઈ વસ્તુ મળે છે એના વિશે આપણે શીખી ગયા છીએ એટલે આપણે અહીંયા લખીશું પનીર ત્યાર પછી છે મઠો શું છે મઠો તો મઠો ક્યાં મળશે એ પણ ડેરી માં જ મળશે તો આપણે લખીશું મઠો પછી છે કેક કેક તો બધા અહીં બહુ ભાવે આપણે કેકનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કેક ક્યારે મંગાવીએ છીએ જ્યારે આપણા ઘરે બર્થડે હોય કોઈની તો આપણે કેક કટિંગ કરીએ છીએ એટલા માટે આપણે કેક મંગાવીએ છીએ તો કેક ક્યાં મળશે ડેરીમાં મળશે ના ક્યાં મળશે બેકરીમાં મળશે તો આપણે અહીંયા લખીશું કેક શું લખીશું કેક પછી છે લસ્સી તો લસ્સી ક્યાં મળશે લસ્સી ડેરીમાં મળશે તો આપણે અહીંયા લખીશું લસ્સી ઓકે ત્યાર પછી છે બ્રેડ બ્રેડ પણ બધાને બહુ ભાવે બ્રેડ અને બટર ઘણા બધા જણ ખાતા હોય છે તો બ્રેડ ક્યાં મળશે બ્રેડ પણ મળશે બેકરીમાં તો આપણે શું લખીશું બાકી બેકરીમાં લખીશું બ્રેડ ઓકે ત્યાર પછી છે ચીઝ શું છે ચીઝ તો ચીઝ ક્યાં મળે ચીઝ ડેરીમાં મળે તો આપણે ક્યાં લખીશું ડેરીની પ્રોડક્ટમાં લખીશું ચીઝ ત્યાર પછી છ નંબર છ નંબર આપણે એક જ શબ્દ રહ્યો છે તો હવે આપણે લખવાનું કયું બાકી રહ્યું છે ધણી તો આપણે લખીશું કૃષ્ણા ડેરીમાં ધણી હવે જુઓ તમે આ જ્યારે વર્ગીકરણ કરતા હોય ત્યારે આપણે કેવી રીતે લખવાનું છે એક શબ્દ પતે પછી બીજો શબ્દ વાંચીશું અને ક્યાં મળે છે ત્યાં આપણે લખીશું અને સાથે સાથે એની નીચે લીટી દોરતા જઈશું જો તમે પહેલા પાન લખશો અને પછી ક્રીમ રોલ લખશો એટલે કે પહેલા બેકરીની વસ્તુ લખવા જશો તો પાન લખશો ક્રીમ રોલ લખશો ટોસ્ટ લખશો પછી કેક લખશો તો તમારી વચ્ચે વચ્ચેના શબ્દો રહી જશે એટલે આપણે ક્રમમાં જ શબ્દ વાંચીશું અને જે જે શબ્દ વાંચતા જઈશું એમ એમ આપણે લખતા જઈશું અને જે શબ્દ લખાઈ જાય એની નીચે આપણે લીટી દોરી દઈશું ઓકે તો આપણે અત્યારે કયો પ્રશ્ન જોયો પ્રશ્ન એ વર્ગીકરણ કરો આ પ્રશ્ન પણ તમારો 5 માર્ક્સનો પૂછાશે એટલે તમારે આ સિવાય કોઈ પણ દુકાનનું વર્ગીકરણ કરવાનું આવે એવું નથી કે બાર બેકરીનું અને ડેરીનું જાણો ઓકે આપણે જે ભણી ગયા છે એમાંથી તમારે વર્ગીકરણ કરવાનું આવશે તો આપણે હવે પ્રશ્ન 2 જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ પ્રશ્નોના જવાબ લખો આગળનો પ્રશ્ન તમે કેટલા માર્ક્સનો શીખ્યા 5 માર્ક્સનો હવે આ પ્રશ્ન પણ તમારે 5 માર્ક્સનો જ પૂછાશે તો આપણે શું લખીશું પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ લખો એટલે કે પ્રશ્ન 2 પ્રશ્નોના જવાબ લખો એમાં પ્રશ્ન 1 છે ઉંદર શું ખાવા ચાલે કયો પ્રશ્ન છે ઉંદર શું ખાવા ચાલે તો આપણે શું લખીશું ઉંદર મુરક્કો ખાવા ચાલ્યા ઉંદર શું ખાવા ચાલ્યા ઉંદર મુરક્કો ખાવા ચાલ્યા ત્યાર પછી બીજો પ્રશ્ન છે મુરક્કો શામાં ભરેલો છે વેરી ગુડ શામાં ભરેલો છે મુરક્કો વરણીમાં ભરેલો છે વરણીમાં ભરેલો છે બરોબર છે ત્યાર પછી ત્રીજો વાક્ય ત્રીજો પ્રશ્ન કોણ વાંચશે સરસ મુરક્કો ખાતી વખતે કોણ આવ્યું વેરી ગુડ કોણ આવ્યું મુરક્કો ખાતી વખતે શેઠ આવ્યા મુરક્કો ખાતી વખતે શેઠ આવ્યા તો હવે આપણે આ જે મુરક્કો ખાતી વખતે કોણ આવ્યું તો મુરક્કો ખાતી વખતે શેઠ આવ્યો ત્યાર પછી આમાં બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે શેઠે કેવી રીતે ઉંદરને બહાર કાઢ્યા તો શેઠે ઉછળી જાળી ઉંદરને બહાર ફેંકી દીધા અથવા તો બહાર કાઢ્યા ત્યાર પછી પ્રશ્ન 4 છે ચંદ્રકાંતભાઈને શાની દુકાન હતી શાની હતી તો
સી ઓકે ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન છે બજાર ક્યાં ભરાયું હતું એટલે આપણી જે વાર્તા છે વાર્તા વાર્તામાં બજારનું ચિત્ર છે ચિત્ર વર્ણન આપણે કર્યું તો એ કયા બજારનું ચિત્ર વર્ણન કર્યું વેરી ગુડ પૃથ્વીપુરનું તો બજાર પૃથ્વીપુરમાં ભરાયું હતું બજાર પૃથ્વીપુરમાં ભરાયું
હશે ઓકે જે જે ખાલી જવાબ જવાબ લખશે એને અડધો જ માર્ક્સ મળશે હવે આપણે પ્રશ્ન 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બે પ્રશ્નોની સમજ મેળવી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 એ પણ તમારો 5 માર્ક્સનો પૂછાશે પણ એ પ્રશ્નમાં શું હશે યસ ઈવીએસ નો ટોપિક હશે એટલે કે ઈવીએસ નો ટોપિક પણ તમારો 5 માર્ક્સનો પૂછાશે ગુજરાતીના ટોપિક 10 માર્ક્સના અને ઈવીએસ નો ટોપિક 5 માર્ક્સ તો આપણે શું લખવાનું છે જો રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ્સ ઓફ અવર હેલ્પર એટલે આપણે નીચે આપેલા સહાયકોના નામના અંગ્રેજી ઉચ્ચાર લખો આપણે શું લખવાનું છે નીચે આપેલા સહાયકોના નામના અંગ્રેજી ઉચ્ચાર લખો એટલે કે જે ગુજરાતી નામ આપ્યા છે એના અંગ્રેજી ઉચ્ચાર આપણે લખવાના છે ઓકે તો આપણે સૌથી પહેલા જોઈએ ડોક્ટર તો ડોક્ટરનો અંગ્રેજી ઉચ્ચાર શું થશે વેરી ગુડ ડોક્ટરનો અંગ્રેજી ઉચ્ચાર ડોક્ટર જ થશે શું થશે ડોક્ટર ત્યાર પછી છે પરિચારિકા પરિચારિકા એટલે વેરી ગુડ નર્સ શું થશે નર્સ ત્યારબાદ છે દરજી શું છે દરજી દરજી એટલે કોણ બોલશે વેરી ગુડ ટેલર કોણ બોલો શું થશે ટેલર પછી ફોર નંબર છે કુંભાર શું છે કુંભાર તો કુંભારનો આપણો અંગ્રેજી ઉચ્ચાર શું કરીશું પોટર શું કરીશું પોટર પછી ફાઈવ નંબર ટપાલી ટપાલી એટલે પોસ્ટમેન પોસ્ટમેન શું કામ કરે છે વેરી ગુડ બધાના ઘરે ઘરે કાગળ કંકોત્રી પહોંચાડે છે તો આપણે શું લખીશું પોસ્ટમેન પછી છે સુથાર શું છે સુથાર તો સુથાર શું કામ કરે છે સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે છે તો સુથારનો અંગ્રેજી ઉચ્ચાર શું કરીશું આપણે કાર્પેન્ટર લઈ આવશે ઓકે ટેસ્ટ માટે બધાને ઓલ ધ બેસ્ટ